पंचमहाल जिला में आगामी बे महीना सुधी स्वच्छता अभियान चालनार छे, जेने लई दर रविवार अलग अलग थीम आधारित स्वच्छता कार्यक्रमों योजाशे। तो लोक भागीदारी थकी जिला में शहरी अने ग्राम्य विस्तारों में जनप्रतिनिधिओ साथे स्वच्छता झूंबेशने सफल बनावा जिला कलेक्टर द्वारा नागरिकोने अनुरोध करवामां आव्यो हतो। समग्र भारत में स्वच्छता ही सेवा झूंबेशने सफल बनावा माटे प्रधानमंत्री नरेन्द्र मोदीए देशवासीओने आह्वान कर्युं छे। तेरे राज्यभर में आगामी बे महीना सुधी स्वच्छता ही सेवा अभियान आयोजन करवामां आवी रह्युं छे। अंतर्गत पंचमहाल जिला में पण स्वच्छता ही सेवा अभियान असरकारक अमलीकरण माटे जिला कलेक्टर आशीष कुमारे जिलाना नागरिकोने अपील करी अने जणाव्युं हतुं के जिला में तारीख 15 ऑक्टोबर थी लईने 15 डिसेम्बર 2023 सुधी अलग अलग स्थलों खाते स्वच्छता ही सेवा अभियान झूंबेश हाथ धराशे। महीनाना दर रविवारे अलग अलग थीम आधारित लोकभागीदारी साथे चौक्कस स्थलों खाते स्वच्छता झूंबेश हाथ धराशे। आ समय दरमियान ग्राम्य अने शहरी विस्तारों में सरकारी कचेरीओ खाते, नगरपालिका विस्तार में ग्राम्य पंचायतों, आरोग्य केन्द्र, बस स्टेशनों सहित स्थलों स्वच्छता ही सेवा अभियान की उजवणी करवामां आवशे होवानुं जिला कलेक्टर द्वारा जणाववामां आव्युं हतुं। 15 સપ્ટેમ્બર થી લઈને 15 ઓક્ટોબર સુધી એક ખાસ મુહિમનું આયોજન પંચમહાલ જિલ્લા અને સમગ્ર રાજ્યમાં થયેલું છે। જે સ્વચ્છતા હી સેવા જે પખવાડિયું હતું એને આપણે ત્યાં લંબાવીને 1 મહિના સુધી કરવામાં આવ્યું હતું, અને આ સમયગાળા દરમિયાન પંચમહાલ જિલ્લાના તમામ ગામડાઓમાં, તમામ નગરપંચાયતોમાં, નગરપાલિકાઓમાં કાર્યક્રમો થયા। તમામ લોકો, સામાજિક સંસ્થાઓ આપણી સાથે જોડાઈ ખાસ કરીને 1 ઓક્ટોબરના રોજ ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લામાં 800થી ઉપર અલગ અલગ જગ્યાઓ, સામૂહિક જગ્યાઓ ઉપર શ્રમદાન કરીને આપણે જગ્યાઓની સાફસફાઈ સુનિશ્ચિત કરી હતી। આ જ રીતે 15 ઓક્ટોબરથી લઈને 15 ડિસેમ્બર સુધી 2 મહિના માટે એ સ્વચ્છતા હી સેવા જે અભિયાન છે એને લંબાવવામાં આવ્યું છે। આ સમયગાળા દરમિયાન તમામ ગ્રામ પંચાયતો ખાતે, તમામ ગામડાઓમાં, તમામ નગરપાલિકાઓમાં, દરેક જગ્યાએ અને સાથે સાથે સરકારશ્રીની તમામ જે કચેરીઓ છે ત્યાં સ્વચ્છતાની ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે ગ્રામની વાત, ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગામડાઓના જે એન્ટ્રી પોઈન્ટ્સ છે, એક્ઝિટ પોઈન્ટ્સ છે, દરેક ગામમાં જે સાર્વજનિક જગ્યાઓ છે, સરકારશ્રીની કચેરીઓ છે, આરોગ્ય કેન્દ્ર હોય કે પંચાયતની બિલ્ડિંગ હોય કે સ્કૂલ હોય કે આંગણવાડીઓ હોય, તમામ જગ્યાઓ આ 2 મહિના દરમિયાન ખાસ સ્વચ્છતા હી સેવા આ કાર્યક્રમ અંતર્ગત ઝુંબેશના સ્વરૂપે સાફસફાઈની ગતિવિધિઓ ચલાવવાની છે। એમાં ગામના નાગરિકો, તમામ સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓને આપણે સાથે રાખીશું, આ રીતનું આયોજન કર્યું છે। એ જ રીતે તમામ નગરપાલિકાઓ ખાતે પણ નગરપાલિકાઓની 3-5 કિલોમીટરના જે વિસ્તાર છે એના ઉપર ખાસ ફોકસ કરીશું। શહેરમાં પ્રવેશતા અને એન્ટ્રી અને એક્ઝિટ જે રોડ છે એની પણ સફાઈ સુનિશ્ચિત કરીશું, અને ખાસ કરીને જે સાર્વજનિક જગ્યાઓ છે એ તમામ જગ્યાઓની ખાસ સફાઈની ઝુંબેશ આ 2 મહિનામાં આપણે। કિરણ ગોહિલ, CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।